हेलो स्टूडेंट, दिस इज़ द ऑनलाइन एजुकेशन फ्रॉम देवस्वी इंटरनेशनल पब्लिक स्कूल। आई एम नेहा पटेल, योर बायोलॉजी टीचर। स्टैंडर्ड इलेवंथ में अपने चैप्टर नंबर 10 कोषचक्र अने कोष विभाजन विषय भणी रहा छे। आज आप लैक्चर नंबर 12 थी शुरुआत करीशू। आज आप लैक्चर नंबर 12 बराबर है। अत्यार सुधी में आप अर्धी संभाजन पूरु करी नाख्यू छे। अर्धीकरण छे एक सळंग प्रक्रिया छे, परंतु लांबी होवाथी आपणे आगळना स्टेप पहेला तमारे याद करी लेवाना रहेशे। याद करो, आंतरावस्था सेम संभाजनमां छे एवी ज, फरी पाछो आपणो जे चार्ट दोरावेलो छे ए साथे लई लो, टेक्स्टबुक पण साथे राखो। टेक्स्टबुकमां कदाच शॉर्ट आउट करेलું હોય તો અહીંયા ખાસ ફિગરમાં જોતા રહેજો, હવે પછીની ફિગર કદાચ ટેક્સ્ટબુકમાં છે બરોબર। એમાં પણ આપણે આંતરાવસ્થા પૂરી કરી નાખી છે। પછી જુઓ, એમ તબક્કામાં બે એમ તબક્કા આવે છે। એમ તબક્કો 1 જોયું, એમાં કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષ રસ વિભાજન। કોષ કેન્દ્ર વિભાજનમાં જુઓ, પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થાની 5 ઉપઅવસ્થા પૂરી કરી નાખી એટલે આપણી પૂર્વાવસ્થા પૂરી થઈ ગઈ છે બરાબર। ત્યાં સુધીનું ખાસ આટલું કમ્પ્લીટ આવડી જાય, પછી આપણે ભાજનાવસ્થા 1 ભણવાની શરૂઆત કરવાની છે બરાબર। સિમ્પલ છે, પણ એકવાર તમારે સમજવામાં લેક્ચર વધારે જોશે, પછી વન ટાઈમમાં બધું જ વસ્તુ તમારા માઇન્ડમાં આખું એક નાટક હોય એટલે જ આપણે નાટકીય તબક્કો કહીએ છીએ। કારણ કે આમ તમને આવું થાય પછી આવું થાય એવું એ રીતે જોઈ લેશો તો એક્ઝેક્ટલી તમને આઈડિયા આવી જશે। ચલો, છતાં પણ તો હું તમને રિકોલ કરાવું છું કે પૂર્વાવસ્થા 1ના અંતે આવું કંઈ થયેલું છે। પૂર્વાવસ્થા એટલે જ આપણને ખબર છે કે રંગસૂત્રોનું ઘનીકરણ થાય, તો આ અવસ્થાને અંતે રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચી જાય બરાબર। સમજાત રંગસૂત્રની જોડને છૂટા પાડવા માટે દ્વિધ્રુવ્ય ત્રાકનું નિર્માણ થાય, ખાસ રંગસૂત્રિકાને છૂટા પાડવા માટે નહીં, કોને, સમજાત રંગસૂત્રની જોડ। એટલે આપણે ચાર રંગસૂત્રથી સ્ટાર્ટ કર્યું હતું તો યાદ છે કે વચ્ચે બે રંગસૂત્ર, જે સમજાત રંગસૂત્રની જોડ બની એમની વચ્ચે વ્યતિકરણ થઈ ગયું અને જનીનોની અદલાબદલી થઈ ગયેલી છે। કોઈ એક સ્થાને જનીનોની અદલાબદલી અહીં દર્શાવેલી છે આપણે બરાબર। ચલો જોઈએ, તો જુઓ પૂર્વાવસ્થા 1ના અંતે શું પરિસ્થિતિ હોય એ આપણે અહીંયા પહોંચીને જોઈએ છીએ બરાબર છે। જો આ રેડવાળું રંગસૂત્ર છે, એક છેડે બ્લેકવાળું આવી ગયું છે, બ્લેકવાળું છે એમાં એક છેડે રેડવાળું છે, ગ્રીન છે એમાં એક બ્લુઇશ ડોટ દર્શાવેલો છે અને બ્લુ છે એમાં ગ્રીન। આ કલર માત્ર આપણે તમે આઈડેન્ટિફાય કરી અને જોઈ શકો કે આવું કંઈક જુદું થાય બરાબર। હવે જો શું થયું, જોડ છે એ છૂટી પડી, રંગસૂત્રોની શું છૂટું પડે છે, જોડ છૂટી પડે છે, અને એ જોડને છૂટા પાડતા દ્વિધ્રુવ્ય ત્રાકનું શું થશે, નિર્માણ થાય। એટલે દ્વિધ્રુવ્ય ત્રાક દરેક રંગસૂત્ર સાથે આવીને જોડાશે, ઇનશોર્ટ રંગસૂત્રનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચી જાય। બીજું, સમજાત રંગસૂત્રની જોડને છૂટા પાડવા માટે થઈ અથવા છૂટા પાડતા દ્વિધ્રુવ્ય ત્રાક અથવા સૂક્ષ્મનલિકા જે કહીએ જેમાંથી નિર્માણ પામે તારા કેન્દ્રમાંથી ત્રાકનું શું થાય, નિર્માણ થાય। અને ખબર છે કે પૂર્વાવસ્થા 1ના અંતે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થાય, અદૃશ્ય થાય એટલે એનું વિઘટન થઈ જાય છે બરાબર। અહીં સુધીનું આપણે જોઈ ગયા છીએ, જો કોષ કે આખો કોષ દર્શાવીએ છીએ એનું કોષ કેન્દ્રિકા કે કોષ કેન્દ્ર પટલ દર્શાવતા નથી, સમજાત રંગસૂત્રની જોડને છૂટા પાડવા માટે થઈ અને દ્વિધ્રુવ્ય ત્રાકનું શું થશે, નિર્માણ થશે। નેક્સ્ટ અવસ્થા હવે આપણે આજથી ભણવાની જે સ્ટાર્ટ કરવાની છે અર્ધીકરણની, એ છે ભાજના અવસ્થા 1। સાથે સાથે ફિગર દોરતા પણ જઈએ અને શું થાય છે એ જોતા પણ રહીએ બરાબર। કદાચ કોષની સાઇઝ દોરવામાં ચેન્જ થઈ જાય તો એવું મિસઅન્ડરસ્ટેન્ડ ન કરતા કે કોષના કદમાં ફેરફાર થાય છે। કોષના કદમાં ફેરફાર માત્ર આંતરાવસ્થામાં થાય છે બરાબર। કદાચ કોઈ કારણસર રફલી આપણે દોરતા હોય, કોષનો આકાર કે કદ નાનો મોટો દેખાય તો એ બહુ ધ્યાનમાં લેતા નહીં, છતાં પણ આપણે જોતા રહીએ છીએ, નાનો દોરીએ। ચલો, કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ નથી જ, અહીંયા શું છે તારા કેન્દ્ર, એમાંથી આ રીતે દ્વિધ્રુવ્ય ત્રાકનું નિર્માણ થયેલું છે, આ સાઈડ બીજા વિરુદ્ધ ધ્રુવ પરનું તારા કેન્દ્ર,
એમાંથી પણ આ રીતે દ્વિધ્રુવ્ય ત્રાકનું શું થયેલું છે, નિર્માણ થયેલું છે. બરાબર, હવે જુઓ જોડના રંગસૂત્ર આ રીતે ગોઠવાશે. આ હું એક મધ્યમાં જોડ છૂટી પડશે. બરાબર છે, જુઓ બ્લેકવાળું દર્શાવીએ છીએ, વચ્ચેનું સેન્ટ્રોમિયર છે. બરાબર છે, હવે એને એક છેડે રેડવાળો પોઈન્ટ હોય છે, રેડવાળું દર્શાવીએ, એની સાથે એક આ રીતે નક્ષત્રની અડલા બદલી થઈ ગયેલી દર્શાવી બેમાં. બરાબર છે, ચલો હવે ગ્રીન બ્લ્યુમાં પણ દર્શાવી દઈએ. ધારો કે આ બ્લ્યુવાળું છે, બીજી એક જોડ દર્શાવીએ, અહીંયા ધારો કે રંગસૂત્રની અડલા બદલી થઈ ગઈ છે, બીજું રંગસૂત્ર છે. બરાબર, તો આ રીતે જોડ છે. ભાજના અવસ્થામાં શું થાય, આપણે આગળ પણ ભાજના અવસ્થામાં શું થતું હતું કે રંગસૂત્રો ભાજન તલ અથવા વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય. હવે આપણે ખબર છે વિષુવવૃત્તીય તલ એટલે શું. બરાબર, મધ્યનો ભાગ કે જ્યાં કોષ કેન્દ્ર સોરી રંગસૂત્ર ગોઠવાય, એ અહીંયા શું ગોઠવાશે, રંગસૂત્ર નહીં પણ સમજાત રંગસૂત્રની જોડ ગોઠવાશે. અને દરેક સાથે આ રીતે દ્વિધ્રુવીય ત્રાક જોડાયેલી હશે. તો મધ્યમાં ભાજન તલ પર જોડની ગોઠવણી થઈ ગઈ. જો એક જોડ ગોઠવાઈ અને બીજી જોડ ગોઠવાઈ. બરાબર, તો આ ટાઈપની જે ગોઠવણી થાય એ શેમાં થાય છે, ભાજના અવસ્થા એકમાં થાય. તો દ્વિધ્રુવ્ય સોરી રંગસૂત્રોની જોડ ભાજન તલ કે જેને આપણે વિષુવવૃત્તીય તલ કહીએ અથવા બીજું નામ ભાજના અવસ્થા પટ્ટિકા, એ સ્થાને ભાજન તલ પર ગોઠવાય છે. એની સાથે જોડ સાથે કોણ જોડાયેલા રહે, આ દ્વિધ્રુવ્ય ત્રાક આ રીતે જોડ સાથે ગોઠવાયેલા રહે. બરાબર, જુઓ અને નેક્સ્ટ કે વિરુદ્ધ ધ્રુવોના ત્રાક તંતુની સૂક્ષ્મ લલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડ સાથે સ્વતંત્ર રીતે ગોઠવાય. આ છે તો વિરુદ્ધ ધ્રુવ પરની ત્રાક નલિકા જોડ સાથે ગોઠવાઈ, આ એક જોડ છે તો બંનેમાં વિરુદ્ધ ધ્રુવ પરથી આ સૂક્ષ્મ નલિકા નીકળે છે. આ સૂક્ષ્મ નલિકા એટલે જ દ્વિધ્રુવ્ય ત્રાકનું નિર્માણ, કારણ કે દ્વિધ્રુવ્ય ત્રાકનું નિર્માણ સૂક્ષ્મ નલિકા કે જે પ્રોટીનના તંતુ છે એમાંથી જ થાય. સમજાય છે, શું કહે છે કે એક જોડ હોય તો એની સાથે બે સૂક્ષ્મ નલિકા કે દ્વિધ્રુવ્ય ત્રાક જોડાયેલા હોય એ ક્યાંથી આવેલા હોય, વિરુદ્ધ ધ્રુવ પર આવેલા. આ બીજી જોડ છે તો આ જોડમાં પણ આ બે જે ત્રાક છે એ ક્યાંથી આવેલા હોય, એ વિરુદ્ધ ધ્રુવ પરથી આવેલા હોય. આ રીતની ગોઠવણી શેમાં થશે, ભાજના અવસ્થા એકમાં થશે. બરાબર, તો દરેક જોડ સાથે વિરુદ્ધ ધ્રુવ પરથી આવે, સમજાયું, આ એક જોડ છે તો આમાં વિરુદ્ધ ધ્રુવ પરથી આવે, વિરુદ્ધ ધ્રુવ પરથી નિર્માણ પામેલ સૂક્ષ્મ નલિકા કે પછી ત્રાક એને જ કહેવાય, કારણ કે ત્રાક છે એ સૂક્ષ્મ નલિકા સાથે જોડાશે. ઇન શોર્ટ, જે ભાજના અવસ્થામાં થતું હતું એ ભાજન તલ પર ગોઠવણી થાય. તમને આગળનું સંભાજન ખબર હોય તો લગભગ બધી પ્રક્રિયા સરખી જ થાય. બરાબર, નેક્સ્ટ જુઓ, હવે આવે છે ભાજનોત્તર અવસ્થા એક. ભાજનોત્તરા સિમ્પલ, ભાજનોત્તરામાં શું થાય, સામાન્ય રીતે દ્વિધ્રુવ્ય ત્રાક ટૂંકા થાય અને જે તે રંગસૂત્રો છે એ ક્યાં જઈને ગોઠવાશે, વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવવાની શું થશે, શરૂઆત થશે. ચલો તો આ કોષમાં જ શું થાય છે જોઈએ, આ ટૂંકા થઈ જાય, આ બે તારા કેન્દ્ર, એમાં બીજા ત્રાક હશે જ, પણ આ ત્રાક ટૂંકા થઈ જતા નલિકા મૂળ સૂક્ષ્મ નલિકા ટૂંકી થાય અને આ છે તે વિરુદ્ધ ધ્રુવ પર જઈને ગોઠવાશે. તો અહીંયા આ ગોઠવાયા, બરાબર, એની સાથેનું આ આપણું જે સેન્ટ્રોમિયર હતું એ સાથે સાથે આ બીજું પણ ગોઠવાશે. આ રેડવાળું ક્યાં જશે, આખી જોડ છે છૂટી પડી તો બ્લેકવાળું નીચે આવ્યું કારણ કે આનો ત્રાક ટૂંકો થયો, રેડવાળું ક્યાં જશે, ઉપર જશે એક વિરુદ્ધ ધ્રુવ પર.
બરોબર છે, અને એની સાથે આપણે જે ગોઠવ્યું હતું એ જ રીતે ગ્રીન બ્લૂમાં પણ થશે. ચલો આ જોડ હતું, ગ્રીનવાળું ક્યાં જશે? ઉપર. બ્લૂવાળું ક્યાં આવશે? નીચે. એની સાથે આપણે આ ગ્રીન ભાગ જોડી દઈએ, બરોબર છે. ગ્રીનવાળું ઉપર જશે, શું થયું કે જોડ હતી એમાંથી આ એક જોડ, જોડમાંથી વિરુદ્ધ રંગસૂત્રમાં પછી આમ ન થાય. જો ખાસ ધ્યાન રાખજો, એટલે જ આપણે કલરથી ધ્યાન રાખીએ છીએ કે રેડ અને ગ્રીન છે, ખાલી કલર માટે કહું છું. એવું ન થાય કે બે છૂટા પડે, ગ્રીન ઉપર જાય ને રેડ. આ જે જોડ ગોઠવાય છે, બહુ સરસ ધ્યાનથી સમજજો, જોડ ગોઠવાય છે એના રંગસૂત્ર છૂટા પડે. એટલે રેડ અને બ્લેકની જોડ હતી તો રેડ એક ધ્રુવ પર જાય, બ્લેક એક અલગ ધ્રુવ પર જાય. ગ્રીન અને બ્લૂની જોડ કરી છે તો ગ્રીન એક ધ્રુવ પર જશે, બ્લૂ એક ધ્રુવ પર જશે. એટલે બંને ધ્રુવ પર સમજાત રંગસૂત્રની જોડ છૂટી પડે. પણ દરેક રંગસૂત્ર એની દોહિત્ર રંગસૂત્રિકા, આપણે જે સિસ્ટર કહીએ એ, દરેક રંગસૂત્ર એની રંગસૂત્રિકાથી તો જોડાયેલો રહે જ. સંભાજનના રંગ પૂર્વ સોરી સંભાજનના ભાજનોત્તર અવસ્થામાં શું હતું? રંગસૂત્રિકાથી પણ છૂટું પડે. અહીં રંગસૂત્રિકા ના છૂટું પડે, છૂટું પડે પણ જે બે જોડ ગોઠવાયેલી હતી એ જોડ છૂટી પડે. આ જોડ હતી, જોડ છૂટી પડી, પરંતુ જોડ દરેક રંગસૂત્ર છે એ પોતાની બે રંગસૂત્રિકા અને સાથે સેન્ટ્રોમિયરથી તો જોડાયેલું રહે જ, બરાબર. તો અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખીએ કે શું છૂટું પડશે? સમજાત રંગસૂત્રના ની જોડમાંના રંગસૂત્ર છૂટા પડશે અને દરેક જોડનું એક રંગસૂત્ર છે એમાંનું એક વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાશે. સમજાયું? જોડમાંનું જ ગોઠવાય, આનું ઊંધું ન થાય કે આમાંથી એક આમ જાય. ના, જોડ છે એમાંનું જ એક ઉપર જાય ને નીચે જાય. ખાસ ધ્યાન આ વસ્તુ અહીંયા રાખવાની રહેશે. પરંતુ દરેક રંગસૂત્ર એની જે બે દોહિત્ર રંગસૂત્રિકા છે, એટલે રંગસૂત્રિકા અને સાથે સેન્ટ્રોમિયરથી તો જોડાયેલું રહેશે જ. એટલે સેન્ટ્રોમિયરથી જોડાયેલ રહેશે. આ બધું ખબર હશે તો તફાવત પણ ખબર પડશે. જો ભાજનાવસ્થાની પૂર્વાવસ્થામાં શું થાય? રંગસૂત્રિકા છૂટી પડે. અહીં ભાજનોત્તર અવસ્થા એકમાં સમજાત રંગસૂત્રની જોડ છૂટી પડે, એટલે જોડ બની હતી એ છૂટી પડી, પરંતુ દરેક રંગસૂત્ર એની બે રંગસૂત્રિકા સાથે સેન્ટ્રોમિયરથી જોડાયેલું રહે, બરાબર. સિમ્પલ ટોપિક. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો ભાજનાંતિમ અવસ્થા, અથવા જેને આપણે કહીએ અંત્યાવસ્થા કહીએ એ. અહીં સુધીનું બધાને ક્લિયર છે? ફિગર સાથે જોતા જશો તો વધારે આઈડિયા રહેશે કે આવું કંઈક થાય, બરાબર. દોરવામાં કદાચ આપણે વાર લાગે પણ ક્રમિક આ સ્ટેપ થાય છે એ તમને ખબર હોય તો વધારે સારું રહે. ચલો અંત્યાવસ્થા છે એમાં ખાસ જોઈએ શું થશે કે આ અવસ્થા દરમિયાન, આ ચલો આ બનેલું છે, આની ફરતે પહેલાં આમાં સમજાવી દઉં પછી એક્ઝેક્ટ શું ફાઇનલ રિઝલ્ટ આવશે એ આપણે અહીંયા દોરીએ, બરાબર. ચલો આ પ્રક્રિયામાં ફરી અંત્યાવસ્થામાં શું થાય આપણે ખબર છે, જે પૂર્વાવસ્થામાં થયું હતું એનાથી વિરુદ્ધ થાય. આગળ પણ મેં તમને આ વસ્તુ આઈડિયા આપેલી જ છે. અંત્યાવસ્થામાં શું થાય? પૂર્વાવસ્થામાં જે પ્રક્રિયા થઈ હોય એનાથી વિરુદ્ધ પ્રક્રિયા થાય. પૂર્વાવસ્થામાં શું થયું હતું? જે ઘનીકરણ થયું હતું એના બદલે એ વિસ્તૃત થવાની ચાલુ થાય, પણ અહીંયા એ વિસ્તૃતીકરણ થશે નહીં એનું રીઝન કહું, કારણ કે હજુ આપણું આખું કોષ વિભાજન પૂર્ણ થયું નથી, અર્ધીકરણ બે બાકી છે, બરાબર. બીજી વસ્તુ કે જે કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થયા હતા એનું પાછું શું થાય? પુનઃનિર્માણ થાય, બરાબર. એટલે અંત્યાવસ્થામાં કંઈક આવું થાય. થોડું તમે કોષરસનું વિભાજન પછી જોઈએ. કોષ ધારો કે આ કોષ છે, બરાબર. અહીંયા આ એનું તારા કેન્દ્ર રહેશે, સાથે સાથે શું થશે કે અહીંયા કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે. અહીંયા પણ કોષ કેન્દ્રિકા
અને કોષ કેન્દ્ર પટલનું શું થશે? નિર્માણ થશે. અહીંયા ખબર છે, હવે રફલી દોરી નાખું છું ફટાફટ. જુઓ અહીંયા શું હોય, એક ગ્રીન અને અહીંયા એક રેડ, બરોબર. અહીંયા શું હશે, બ્લ્યુ અને બ્લેક. દરેકમાં જે ચેન્જીસ થઈ ગયો છે એ તો પાછો જળવાયેલો રહેશે જ. અહીંયા રેડ એક કોઈ પણ એક છેડે રંગસૂત્ર બદલાઈને રેડ થઈ ગયું છે, કંઈ એક કોઈ એક છેડે અહીંયા રંગસૂત્ર બદલાઈને થોડું ચેન્જ થઈ ગયું છે એ. બ્લ્યુમાં પણ એવું થાય સેમ વસ્તુ, અહીંયા થોડું જે ચેન્જ થઈને બ્લ્યુ થયું છે એ, અને અહીંયા થોડું ચેન્જ થઈને ગ્રીન થયું છે એ, બરાબર. એટલી પ્રક્રિયાને અંતે અંત્યાવસ્થા પૂર્ણ થાય. પછીની પ્રક્રિયા આ કોષ કેન્દ્ર વિભાજન એક પત્યું એટલે અર્ધીકરણમાં પણ કયું, કોષ કેન્દ્ર વિભાજન એક. અર્ધીકરણમાંય અર્ધીકરણ એક ભણીએ છીએ. અર્ધીકરણ એકમાંય કોષ કેન્દ્રનું વિભાજન થયું. જુઓ કોષ કેન્દ્ર એનું વિભાજન થઈને બે કોષ કેન્દ્ર બન્યા. આપણને ખબર છે કે આના પછી સાથે સાથે આ પ્રક્રિયા થાય, કોષ રસ વિભાજન થાય, બરાબર. આ છૂટું પાડીને તમને આપેલું નથી, આનું કોષ રસ વિભાજન થાય એવા આપણે આગળ જોઈ ગયા જ. વનસ્પતિ કોષ હોય તો શું થાય, પ્રાણી કોષ હોય તો શું થાય, મોટે ભાગે આપણે ખબર છે અજન્યુઓના નિર્માણ વખતે થાય છે, બરાબર છે. જુઓ પ્રક્રિયા, તો આમાં શું થાય, કોષ રસ વિભાજન પામશે એનું કોષ કેન્દ્ર, આનો કોષ રસ વિભાજન પામશે, બરાબર. એટલે આ એનું કોષ કેન્દ્ર. તો શું થયા, ચલો બે અલગ અલગ કોષ કેન્દ્રનું અહીંયા નિર્માણ થઈ ગયું અને એના કારણે એક કોષમાંથી બે કોષ બની ગયા. અર્ધીકરણના અંતે એક કોષમાંથી કેટલા કોષ બને, બે કોષનું શું થાય, નિર્માણ થાય, એ પ્રક્રિયા અહીંયા આપણે પૂર્ણ થઈ ગઈ છે. કોઈ પણ જગ્યાએ આપણો જે ચેન્જીસ છે એ ખાલી અત્યારે તમારી જાણ માટે, આગળ પાછળ થઈ ગયો છે, ઉપર નીચે થઈ ગયો છે એવું ન જોતા, પણ એક કોઈ જગ્યાએ કંઈ ચેન્જીસ થયેલો છે એવું દર્શાવું છું. તો બે બાળકોષોનું નિર્માણ થશે અને જે આ અવસ્થા છે ને એને બાળદ્વિક અવસ્થા, બરાબર, કોષદ્વિક અવસ્થા કહે છે. બે કોષ બન્યા એટલે આને કોષદ્વિક, દ્વિક ડાયડ, બે કોષ બન્યા એ અવસ્થા તરીકે ઓળખાય છે. યાર તો અહીંયા આપણે ચાર્ટમાં જોવો, એમ તબક્કો વન પૂર્ણ થયો. એમ તબક્કા વનમાં આ આખી પૂર્વાવસ્થા, એના પાંચ જે સ્ટેપ છે આગળ બહુ ડિટેલમાં આપણે ભણી ગયા છીએ. પછી ભાજનાવસ્થામાં જોડ ગોઠવાય, ભાજનાવસ્થામાં જોડમાંથી રંગસૂત્ર છૂટા પડે, પછી અંત્યાવસ્થામાં પાછું કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય, બરાબર, અને કોષ રસ વિભાજન થાય એને કારણે બે કોષ બને, બે બાળકોષ, અને કોષ દ્વિક અવસ્થા કહેવાય. એટલે જુઓ કે તમારા ચાર્ટમાં આપણે કોષરસ વિભાજન એક સુધી પહોંચ્યા. એટલે પહેલું જે કોષ એમ તબક્કો છે એ પૂર્ણ થયો. વચ્ચે આપણે જુઓ ચાર્ટમાં લખેલું છે કે બે વચ્ચે એક નાનો ગાળો આવેલો છે તબક્કો, જેને ઇન્ટરકાઇનેસિસ અથવા આંતરકોષ વિભાજન કહેવાય. એ આના પછીનો ગાળો છે, ઇન્ટરકાઇનેસિસ અથવા જેને કહેવાય આંતર કોષ વિભાજન, બે કોષ વિભાજન વચ્ચેનો ગાળો, એ બધું ટૂંક સમયનો છે. તરત જ કઈ પ્રક્રિયા સ્ટાર્ટ થશે જુઓ, ચાર્ટમાં જોતા રહેશો ખાસ. તરત જ હવે એમ તબક્કો બે સ્ટાર્ટ થશે, દેખાય છે ચાર્ટમાં. બે એમ તબક્કા બેમાં ફરી પાછું કોષ કેન્દ્ર વિભાજન બે અને કોષરસ વિભાજન બે, બરાબર. કોષ કેન્દ્ર વિભાજન બે એ ખાસ ધ્યાન રાખો, આ બંને કોષમાં થાય, સમજાય છે. કોષ કેન્દ્ર વિભાજન એક પૂર્ણ થયું, કોષરસ વિભાજનની અંતે કેટલા કોષ બન્યા, બે બાળકોષો બન્યા, જે અવસ્થાને આપણે કોષ દ્વિક કહીએ. આ બંને બાળકોષોમાં સ્વતંત્ર રીતે ફરી પાછું એકમાં થાય એ જ રીતે બીજામાં પ્રક્રિયા થશે, સમજાય છે વસ્તુ. હવે પણ તમને એક શબ્દ અહીંયા ટેક્સ્ટબુકમાં આપેલો છે કે ઘણીવાર એવું થાય
કે ઘણા કિસ્સામાં રંગસૂત્રમાં કોઈ વાર થોડો વિક્ષેપ પડે, બરાબર, અને એના કારણે એ આંતરાવસ્થાના કોષકેન્દ્રમાં ઘણીવાર સંપૂર્ણપણે ફેલાયેલા જોવા મળે નહીં, બરાબર. આગળની વાત કરે છે આંતરાવસ્થાના કોષકેન્દ્ર, બાકી ખરેખર શું હોય, આંતરાવસ્થા હોય ત્યારે એ સંપૂર્ણ ફેલાઈને વિસ્તૃત થઈ જાય. હવે અહીંયા આપણે ડાયરેક્ટ જ ફરી પાછું આનું વિસ્તૃતિકરણ થઈને ફરી પાછું આપણને આંતરાવસ્થાનો હોય એવો જ કોષ આવી ગયો, કારણ કે બે કોષ જ બની ગયા અને એ થોડા વિસ્તૃત થઈ અને ફરી પાછા જે નોર્મલ આવા સૂત્ર તરૂપે ન દેખાતા દ્રવ્ય જેવા દેખાય, એટલે આનાથી વિરુદ્ધ થઈ જશે. અહીં ઘનીકરણ થયું હતું તો અહીંયા વિસ્તૃતિકરણ થાય, પણ કોઈ વાર એવું થઈ જાય. કારણ શું કે અહીંયા આપણું જે છે એ થોડું એની રચનામાં વિક્ષેપ પડેલો છે, રચના બદલે, એટલે ઘણીવાર એ સંપૂર્ણપણે વિસ્તૃત થયેલા જોઈ શકાય નહીં. સમજણ પડી? તો ટેક્સ્ટબુકમાં પણ જોતા રહીએ, પેજ નંબર 169 પર ફિગર સાથે બે કોષો બતાવેલા છે. ક્લિયર? બહુ સિમ્પલ હવે ચાલશે, કારણ કે હવે જે આવે એ આપણે ભણેલા છીએ આગળના ચેપ્ટરમાં, સોરી આગળના ટોપિકમાં, એ ખબર હશે. તો એની સાથે જ આપણે આ ક્રિયા હવે ધીમે ધીમે આગળ ભણવાની શરૂઆત કરીએ. પહેલાં બધા જ આ ફિગર જોઈ લો, બરાબર. આ ફિગરમાં ક્યાં શું ચેન્જીસ છે એકવાર ધ્યાનથી વિડીયો પોઝ કરીને જોઈ લો, લાગે તો ફિગર ફરી દોરી પણ નાખો કે આખું શું થાય છે, અને પછી નેક્સ્ટ ટોપિક જે ભણાવું છું એ તમારે ભણવાની શરૂઆત કરવાની છે. તમારી સાથે આ વિડીયો અત્યારે રાખી મૂકું છું, તમારે પહેલાં બધા જ જે ચેન્જીસ થાય છે એ સાથે સાથે જોતા રહેવાના છે, બરાબર. ચલો હવે આપણે નેક્સ્ટ અર્ધીકરણ બે ભણવાની શરૂઆત કરીએ. ખબર પડી ગઈ છે અર્ધીકરણ એક. હવે અર્ધીકરણ બે ભણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બંને કોષોમાં અર્ધીકરણ બે થાય છે, એટલે હું જરા તમને આ ફિગર ફરી ન દોરવી પડે એટલે આપણે થોડા રિવર્સ જઈએ છીએ. સેમ જ પ્રક્રિયા કે ચેન્જીસ રહેશે ને, જોવો તમારો ચાર્ટ પણ સાથે રાખશો જ. ચાર્ટમાં શું દર્શાવેલું છે? હવે આપણે એમ તબક્કો બે અથવા જેને કહેવાય અર્ધીકરણ બે ભણવાની શું કરીએ, શરૂઆત કરી લઈએ, બરાબર. હું પહેલાં મારા અહીંયા બોર્ડ એક સારી રીતે ક્લિયર કરી દઉં હોમમેડ ડસ્ટરથી, જેના કારણે તમને બધી ફિગર સ્પષ્ટ દેખાય, બરાબર. આપણે આ ટોપિક પણ અહીંયા કાઢી નાખીશું, કારણ કે આપણે હવે અર્ધીકરણ બે ભણવાની શરૂઆત કરવાની છે. ચલો તો અહીંયા આપણે અર્ધીકરણ બે ભણવાની શરૂઆત કરીએ. ચલો અર્ધીકરણ એકની અંતે આ બે કોષ બની ગયા હતા, આ બે કોષોની અંદર સરખું સ્ટાર્ટ થશે. બંને કોષોમાં ફરી પાછું તરત જ અર્ધીકરણ બેની રીતે થાય, બરાબર. પણ આગળ આપણે મેં કીધું જ કે આમાં આગળની હવે શું થાય, અર્ધીકરણ એક અથવા વિભાજન પહેલાં હંમેશા આંતરાવસ્થા હોય, આના પહેલાં આંતરાવસ્થા નથી એટલે સંપૂર્ણપણે ફેલાયેલા હોય નહીં, બરાબર. થોડું ઘણું વિસ્તૃતકરણ થાય પણ એમાં એનો ફેલાવામાં વિક્ષેપ પડે છે, કારણ કે એની રચના બદલાઈ છે. એટલે ચલો યાદ કરવા માંડો, હવે આપણને આવડે જ છે શું થશે. પૂર્વાવસ્થા એકમાં આગળ કોષકેન્દ્રિકા કોષકેન્દ્ર પટલ ફરી પાછું અદૃશ્ય થઈ જાય, રંગસૂત્ર વધુ ઘટ્ટ બને, બરાબર છે. એટલા બધા ફેલાયેલા નથી, છતાં પણ પૂર્વાવસ્થામાં જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયા આપણે ભણવાની સ્ટાર્ટ કરવાની. એટલે હવે આપણો તબક્કો રે આમ ખાલી જઈએ છીએ પૂર્વાવસ્થા બે, અર્ધીકરણ બે, એમાં જુઓ કોષકેન્દ્ર વિભાજન બે, બરાબર. બેમાં સરખું થાય એમાં પહેલી રચના પૂર્વાવસ્થા બે, બંનેમાં સરખું થાય પૂર્વાવસ્થામાં. પરંતુ પૂર્વાવસ્થા એકની જેમ એના પહેલાં આંતરાવસ્થામાં જે વિસ્તૃતિકરણ એ વિસ્તૃત ન થયેલા હોય, પણ જે થાય પૂર્વાવસ્થામાં એ ઘટના તો થાય કે ઘનીકરણની જરૂર હોય એટલે ઘનીકરણ થાય, વધુ ઘટ્ટ બને, ફેલાયેલા બહુ હોતા નથી છતાં પણ વધુ ઘટ્ટ અને વધુ સ્પષ્ટ બને. કોષ કેન્દ્ર પટલનું ફરી વિઘટન થઈ જાય, એટલે કોષ કેન્દ્ર પટલ હવે શું થઈ જશે, વિઘટન પામી જશે. એટલે આપણી યાર જોડે બે જે કોષ છે એમાં હવે એનું અંદર કોષકેન્દ્ર પટલ રહેશે નહીં, બરાબર છે. જોતા રહો, છેડાના પછી દર્શાવીએ છીએ આ રેડ અને એની સાથે ગ્રીન, પછી બ્લેક અને એની સાથે એક બ્લુ દર્શાવીએ છીએ, સાથે એનો જે ચેન્જીસ છે એ દર્શાવતો રહેવાનો. તમે ખાસ એકવાર જાતે ફિગર દોરશો
तो आ बधी वस्तु तमने वधारे सारी रीते खबर पड़शे अने वधारे सारी रीते समझाशे। बराबर, रेडनी साथे ब्लेक जोड़ायेलो छे अने आनी साथे थोड़ो पार्ट ब्लूनो जोड़ायेलो छे। थई गयुं, आ वस्तु हती एज। आ बे कोष अहींया छूटा पड़ी गया कारण के एनुं कोष केन्द्र पटल ए शू थई जाय छे, विभाजन पामे छे, जो टेक्स्टबुकमां तमने दर्शावेलुं छे। एटले बे घटना थाय के रंगसूत्रो वधु घट्ट बने અને કોષકેન્દ્ર પટલનું શું થાય, વિઘટન થાય પૂર્વાવસ્થા બેમાં। ફરી પાછું ભાજનાવસ્થા બે આપણને ખબર છે એ જ શું થાય ભાજના। તમે આ વસ્તુ અહીંથી દોરીને આમ જઈ શકો પણ આપણે આ બે ફિગર દોરેલી છે એટલે રિવર્સ જઈએ છીએ। તો રિવર્સ નહીં પણ આમ તમને ખાલી દર્શાવું છું કે આવું થાય। તમે આ બે કોષ અહીંયા દોરીને આમ થાય એમ દર્શાવી શકો, બરાબર, આમ ઊંધું થાય એવું નથી, એરો જાય છે એટલે આ પ્રક્રિયામાં આ વસ્તુ થાય એમ તમારે ધ્યાન રાખવાનું। ચલો બંને કોષમાં શું થાય, ઓકે, અહીંયા એનું તારા કેન્દ્ર તો રહેશે જ, હા, અહીંયા પણ એક તારા કેન્દ્ર જે હતું એ અહીંયા રહેશે। બરાબર, હવે બંનેના તારા કેન્દ્ર જે એના બે ધ્રુવ છે એ વિરુદ્ધ ધ્રુવ પર ફરી પાછા ખસ્યા હોય અને વિરુદ્ધ ધ્રુવ પર ખસેલા જે તારા કેન્દ્ર છે, કારણ કે જે બેવડાયેલા તારા કેન્દ્ર છે એમાંથી એક ભાગ અહીંયા આવશે, ભાગ અહીંયા આવવાની શરૂઆત થશે, અંતે એક જ હોય, સોરી, પણ અહીંયા જ્યારે થશે ત્યારે એ વિરુદ્ધ ધ્રુવ પર ખસી અને અહીંયા પહોંચી જશે। આમાંથી ધીમે ધીમે હવે ત્રાક બનશે। ચલો, અહીંયા જ્યારે આવે ત્યારે મધ્યમાં ગોઠવાઈ જાય જોડ, એટલે અહીંયા આ રીતે આગળ આપણે જોયેલું અને રેડ આ વિષુવવૃત્ત તલ વચ્ચે ધારો કે દર્શાવીએ છીએ, રેડ આ રીતે ગોઠવાશે, બરાબર, અને સાથે સાથે આ જે ગ્રીન પાર્ટ છે બે કોષ ગોઠવાઈ ગયા, અહીંયા આપણું મધ્યમાં બ્લેકવાળું ભાજ, મૂળ ટૂંકમાં જ્યારે પણ ભાજનાવસ્થા આવે ત્યારે વિષુવવૃત્ત તલ પર ગોઠવણી થાય એ તમારે એકદમ પરફેક્ટલી ધ્યાન રાખવાનું। બરાબર, દરેકના એક એક છેડે ધારો કે આપણે ચેન્જીસ દર્શાવો છે તો એ જગ્યા ફરી પાછું આપણે આપણું ચેન્જીસ દર્શાવી દઈએ। અહીંયા જ્યાં જ્યાં જનીન્દ્રવ્યની અદલા બદલી થઈ ગઈ છે એ આપણે ચેન્જ ખાસ અહીંયા ધ્યાન રાખીશું। જો અહીંયા જનીન્દ્રવ્યની જે અદલા બદલી થાય છે અને એ ઘટના જે બને છે એ આગળ જતાં બહુ જ મહત્ત્વનું ટ્વેલ્થના ટોપિક માટે પણ રહેશે ખાસ। હવે અહીંથી જે દ્વિધ્રુવ્ય ત્રાકનું નિર્માણ થયું છે એ ત્રાક આ રીતે, બીજા ત્રાક તો બન્યા જશે પણ મધ્યમાં ગોઠવણી કરે, આની સાથે જોડાય, આની સાથે જોડાય। ચલો, હવે આપણે ખબર હોવી જોઈએ કે અહીંયા શું થાય, અહીંયા જે કાઇનેટો કોર્સ છે એની સાથે જોડાશે। હવે આગળનું તો જોડાતું આજના આગળના ભાજનાવસ્થા એકમાં, કેમ, રંગસૂત્રની જોડનું વિઘટન થવાનું હતું, અહીંયા રંગસૂત્રનું એટલે અહીંયા સેન્ટ્રોમિયર સાથે જોડાશે, સેન્ટ્રોમિયરમાં પણ જે કાઇનેટો કોર્સ છે એની સાથે બે વિરુદ્ધ ધ્રુવ પરથી આવી અને સૂક્ષ્મનલિકા જોડાય, એક રંગસૂત્ર એનું સેન્ટ્રોમિયર એનું કાઇનેટો કોર્સ, કાઇનેટો કોર્સ પર વિરુદ્ધ ધ્રુવ પરથી આવેલ દ્વિધ્રુવ્ય ત્રાક જોડાય, આ એક રંગસૂત્ર, આ એનું સેન્ટ્રોમિયર, વચ્ચે કાઇનેટો કોર્સ હોય, બે વિરુદ્ધ ધ્રુવ પરથી આવેલ સૂક્ષ્મનલિકા દ્વિધ્રુવ્ય ત્રાક એની સાથે જોડે, સેમ વસ્તુ, આ એક રંગસૂત્ર, બધામાં બોલું છું, આ સેન્ટ્રોમિયર, આ એનું કાઇનેટો કોર્સ, એની પર વિરુદ્ધ ધ્રુવથી પરથી આવેલ શું જોડાશે, રંગસૂત્ર, સોરી, રંગસૂત્રને દ્વિધ્રુવ્ય ત્રાક કે સૂક્ષ્મનલિકા જોડાશે। બરાબર, આ વસ્તુ કઈ પ્રક્રિયામાં થાય, ભાજનાવસ્થા બેમાં, ઇન શોર્ટ ભાજન તલ પર વિષુવવૃત્ત તલ જેને કહીએ છીએ અને રંગસૂત્ર, તમે ભાજન તલ અથવા વિષુવવૃત્ત તલ કહો તો એની ગોઠવણી સાથે દરેક રંગસૂત્ર ચારે ચાર બે જગ્યાએ ના સેન્ટ્રોમિયર અને એમાં પણ જે કાઇનેટો કોર્સ સાથે વિરુદ્ધ ધ્રુવ પરથી આવેલ સૂક્ષ્મનલિકા અથવા દ્વિધ્રુવ્યતાનું જોડાણ થઈ ગયું આ। ચલો, નેક્સ્ટ હવે ભાજનોત્તરાવસ્થા એક, સોરી, ભાજનોત્તરાવસ્થા બે, બરાબર છે, ભાજનોત્તરાવસ્થા બેમાં શું થશે, સેન્ટ્રોમિયરથી છૂટા પડવાનું ચાલુ થશે, ટૂંકા થાય
અને દરેક રંગસૂત્રિકા હવે વિરુદ્ધ ધ્રુવ પર ખસવાની શરૂઆત થશે. ચલો આ હતું એજ, ફરી આ હતું એજ. તમે જેટલી વાર સાથે સાથે પ્રક્રિયા દોરી અને કરતા રહેશો એટલું બહુ જ ઇઝી રહેશે. આમાં ફિગર તમારે દોરીને આમ જાય છે, આવું જાય, આવું થાય, એ તમારે જાતે કરશો તો જ તમને ખાસ ખબર પડશે. બરાબર, સેન્ટ્રોમિયર કઈ તરફ રહે? ધ્રુવ તરફ. એ આવ્યું યાદ હતું એમ. અને રંગસૂત્રિકાની બે જે ટીકા છે એની સાથે ખેંચાઈ જાય હવે, આવું કંઈક યાદ હોય તો. ચલો ગ્રીનવાળામાં જે થશે, આપણું જે ટૂંકા થાય ધ્રુવ પર જવાની શું થાય, શરૂઆત થાય. અહીંયા પણ સેમ વસ્તુ થાય, ધ્રુવ પર ગોઠવવાની શું થાય, શરૂઆત થાય. એક બ્લેક છે એ ઉપર જશે, સાથે એનું સેન્ટ્રોમિયર હંમેશા કઈ દિશામાં રહે? આપણે આગળ જોયું હતું એમ, કોની દિશામાં? પોતાના ધ્રુવ તરફની દિશામાં. એટલે બંને ભુજાઓ એની સાથે ખેંચાઈ જાય. બરાબર, અહીંયા પણ એ જ વસ્તુ થશે કે સેન્ટ્રોમિયર છે એ ધ્રુવ પર રહે, એટલે બંને તરફની ભુજાઓ છે એ આ રીતે ખેંચાઈ જશે. આ એનું ત્રાપ તો ખરું જ. ચલો આપણે જે ચેન્જીસ દર્શાવો છે એ ફરી પાછો રંગસૂત્રના છેડે, આ છૂટું નથી હો, એકમેકમાં જોડાયેલું હોય પણ કદાચ રંગના કારણે આપણને અહીં તમને એવું દેખાય. બરાબર, અને આખું ગ્રીન છે. તો આ રીતે દ્વિધ્રુવે ત્રાક ટૂંકા થતાં ભાજનોત્તરાવસ્થામાં જોવો સેન્ટ્રોમિયરથી વિભાજન થાય અને દરેક સેન્ટ્રોમિયર જોડનું દરેક સેન્ટ્રોમીટર ધ્રુવ તરફ દેખાય અને ધ્રુવને કારણે એની ભુજાઓ પણ એની સાથે આમ ખેંચાઈ જાય. ખબર પડી? અને ઇન શોર્ટ અહીંયા જોવો ભાજનોત્તરાવસ્થા બે ભાજનોત્તરાવસ્થા વન વિચારો હમણાં આ લેક્ચરમાં જ આપણે જોયું, એમાં શું હતું? જોડના બે રંગસૂત્રો છૂટા પડે, સેન્ટ્રોમિયરથી વિભાજન થાય નહીં. અહીંયા જે રંગસૂત્ર છે એની બે રંગસૂત્રિકા છૂટી પડશે એટલે સેન્ટ્રોમિયરથી શું થશે? વિભાજન થશે. આ ભાજનોત્તરા એક અને ભાજનોત્તરા બે વચ્ચેનો ડિફરન્સ છે. ઇન શોર્ટ અહીંયા જોતા તમને ખબર પડશે કે આખું જ કોષ કેન્દ્ર વિભાજન બે, અર્ધીકરણ બે, એ કોના જેવું છે? ભાજના જે સંભાજન જોયું આપણે, સંભાજન આગળનું કોષ વિભાજન, એના જ કોષ કેન્દ્ર વિભાજન જેવું રહેશે. અહીં પૂર્વાવસ્થા બે સંભાજનની પૂર્વાવસ્થા, ભાજનોવસ્થા બે સંભાજનની, બરાબર, વન ટુ નહીં, સંભાજનમાં એક જ હોય એ. જો ભાજનોત્તરાવસ્થા સેમ કોના જેવું રહે? સંભાજન. ઇન શોર્ટ આ બે કોષ બાર એકવાર બની જાય પછી જે પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા આવશે એ સેમ જે સંભાજન પ્રકારનું કોષ વિભાજન હતું એ પ્રકારે થઈ રહ્યું છે. બરાબર, ચલો અંત્યાવસ્થાને અંતે શું થાય છે? ભાજનાંતિમ અવસ્થા અથવા અંત્યાવસ્થા બે, બધું જ વિરુદ્ધ થાય. શું થશે? કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અદૃશ્ય થાય અને ધ્રુવ પર બે રંગસૂત્રનું આ રીતે અદૃશ્ય થાય નહીં, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું શું થાય? નિર્માણ થાય. બરાબર છે, બાય મિસ્ટેક કંઈક શબ્દ બોલાઈ જતા હોય તો ધ્યાન, સોરી ફોર ધેટ. અહીંયા જે થયું હતું વિઘટન થાય છે પૂર્વાવસ્થામાં, તો અહીં પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય, અંત્યાવસ્થામાં ફરી પાછું કોષ કેન્દ્ર બને, એટલે ફરી પાછા જોવો અહીંયા એક જે બ્લ્યુ કલર ગ્રીન પણ અહીંયા એક રહેશે, સાથે અહીંયા એક બ્લ્યુ ડોટ જે ક્યાંક આપણે ચેન્જ થયેલો દર્શાવીએ છીએ, અહીંયા જોવો ઉપર બ્લ્યુ રહેશે અને એનું એક ગ્રીન દર્શાવી દઈએ, આખું બ્લ્યુ રહેશે. હવે આ દરેક રંગસૂત્રિકા હવે શેના તરીકે વળશે? રંગસૂત્ર તરીકે વળશે. રીઝન યાદ કરો, એકવાર ક્યાંક ને ક્યાંક આંતરાવસ્થામાં એ બેવડાઈ ગયેલી છે એટલે હવે આ રંગસૂત્રિકા શેના તરીકે વર્તે? રંગસૂત્ર તરીકે વર્તે. એ દરેકનું અહીંયા એક
સેન્ટ્રોમિયર અહીંયા પોતપોતાનું ફરી પાછું હાજર હોય તારા કેન્દ્ર. થયું? સાથે સાથે ખબર છે આપણને થોડું ઉપસંકોચનની અહીંયા શરૂઆત થઈ જ ગઈ હોય એટલે થોડુંક આ ઉપસંકોચન દર્શાવવાનું. જો કયો કોષ હોય, પ્રાણી કોષ હોય તો આને અંતે હવે શું આવશે? કોષ રસ વિભાજન બે. આનું કોષરસ વિભાજન નામ ઉપસંકોચનથી પૂર્ણ થશે. અહીંયા આમાંથી બે કોષ, આમાંથી બે કોષ એના કોષ કેન્દ્ર, બરાબર. નાના દોરીએ છીએ, નાના થઈ નથી જતા. મેં આગળ જ કીધું હતું કદ ઉપર ન જતા જે મેઇન કોષ સ્ટાર્ટ કર્યો છે એવા જ થશે. અને અહીંયા આપણને ખબર છે કે હવે અહીંયા આપણને દ્રવ્ય જેવું દેખાતું લાગે કારણ કે અહીંયા વિભાજન થઈ ગયું હોય. બરોબર. ઇન શોર્ટ અહીંયા કોષરસ વિભાજન બે પૂર્ણ થાય એટલે જોવો આપણી આખી અર્ધીકરણની પ્રક્રિયા ચાર્ટમાં જોવો પૂરી થાય છે. એક કોષથી સ્ટાર્ટ કરેલી તો આખી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે કેટલા કોષ બન્યા? ચાર. પરંતુ જુઓ એક કોષમાં ચાર રંગસૂત્રથી સ્ટાર્ટ કરેલું, ચાર રંગસૂત્ર દ્રવ્ય દર્શાવેલું જુઓ ચાલકરણનું. પરંતુ દરેકમાં કેટલા રંગસૂત્ર દ્રવ્ય છે અથવા રંગસૂત્ર છે? બે, બરોબર છે. તો ઇન શોર્ટ પેલું ચાર હતું અને બે થઈ ગયા એટલે આ ચારે ચાર એકકીય કહેવાય. એકીય દ્વિકીય એટલે તમે એકી બેકી કહો છો એવું નહીં. ચાર માતૃકોષમાં કેટલું હતું? ટોટલ ચાર રંગસૂત્ર ચાર કલરના સ્ટાર્ટ કરેલા એટલે ટુ એન જ કહેવાય. અહીંયા એન બરાબર ચાર, બરાબર છે. તો જુઓ બાળકોષ જે ચાર બન્યા છે આ ચાર રંગસૂત્રો છે, બરાબર. એક માતૃકોષમાં તો ચારે ચાર બાળકોષની અંદર રંગસૂત્રો બે રહે છે. ઇન શોર્ટ બે એટલે સંખ્યા કેવી થઈ ગઈ? એન, બરાબર. આ સંખ્યા દર્શાવું છું. એક માતૃકોષમાં ચાર રંગસૂત્ર હતા એટલે કે ટુ એન હતા. એન બરાબર બે, ટુ એન કહેવાય. તો જે ચારે ચાર બાળકોષ બન્યા એમાં બે રંગસૂત્ર દેખાય છે એનો મતલબ કે કેવા બની ગયા છે? એન છે. એટલે ચાર એકકીય બાળકોષનું નિર્માણ થાય અર્ધીકરણને અંતે અને હંમેશા રંગસૂત્ર દ્રવ્ય વિભાજન પામી જાય અને અડધું થઈ જાય. પણ આપણને ખબર છે અડધું ક્યારે થઈ જાય? અર્ધીકરણ એકમાં જ, કારણ કે અર્ધીકરણ બે સેમ સંભાજન જેવી છે અને એ દરમિયાન જેટલું હોય, જો સંભાજન જ્યારે પણ અર્ધીકરણ બે સ્ટાર્ટ કરો ને તો એના માટે માતૃકોષ આ કહેવાય, બરાબર. તો અર્ધીકરણ બેમાં જે માતૃકોષમાં બે હતું તો આના બે બાળકોષમાં જોયું બે રહ્યું, આ કોષમાં બે હતું તો આ કોષમાં કેટલું રહ્યું? બે રહ્યું. પણ ઓલ ઓવર આખી પ્રક્રિયામાં પહેલો જે માતૃકોષ હતો એમાં ચાર હતું તો ચાર બાળકોષ બન્યા ત્યારે રંગસૂત્ર કેટલા થઈ ગયા? બે થઈ ગયા, બરાબર. તો આની સાથે આપણે કઈ પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ? અર્ધીકરણની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે એક પોઈન્ટ છે કે અર્ધીકરણનું મહત્ત્વ શું? જુઓ કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોવાથી, ટેક્સ્ટબુકમાંથી જ વાંચું છું, લાસ્ટ ટોપિક 170 નંબરના પેજ પર. અર્ધીકરણ એ એક વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં લિંગી પ્રજનન કરતા સજીવોના દરેક જાતિમાં રંગસૂત્રોની સંખ્યા કે જે જાતિ પ્રમાણે હોય તે જળવાઈ રહે છે. ચલો આ મહત્ત્વ સમજાવું છું. પહેલું વાક્ય શું કહે છે તમારે? કે અર્ધીકરણમાં રંગસૂત્ર અડધા થતા હોવાથી લિંગી પ્રજનન કરતા સજીવોમાં જે જાતિ પ્રમાણે જે રંગસૂત્રો એ જળવાઈ રહે. ચલો યાદ કરો પહેલું જ પ્રક્રિયા. મનુષ્યમાં જુઓ માતાના દૈહિક કોષની જાતિમાં 23 જોડે, માનવ જાતમાં નક્કી છે નિશ્ચિત હોય સંખ્યા કેટલી હોય? 23 જોડે જોઈએ માનવીમાં, કોઈ પણમાં, બરાબર. ક્યાંય પણ જગ્યાએ રહેતો હોય, નર હોય કે માદા હોય, કેટલી જોડ હોય? 23 જોડ. તો એની જાતિ પ્રમાણે રંગસૂત્રની સંખ્યા નક્કી છે. કેટલી જોડ છે? 23 જોડ. ચલો ઇન શોર્ટ ધારો કે એવું કંઈક છે કે માતામાં 23 જોડ છે, બરાબર. આપણે જવા દઈએ છીએ, સમજી ગયા છીએ અર્ધીકરણનો મહત્ત્વવાળો પોઈન્ટ. સમજી છે અર્ધીકરણનું મહત્ત્વ. ચલો માતામાં ધારો કે મનુષ્યમાં કહીએ માતામાં 23 જોડ, બરાબર. પિતામાં કેટલા? 23 જોડા. બહુ સારી રીતે સમજી ગયા દૈહિક કોષમાં. આમાંથી જે જન્યુ બને એ 23 ધરાવે એટલે ગંડકોષમાં 23. આમાંથી જે જન્યુ થાય એ 23 ધરાવે કારણ એટલે શુક્રકોષમાં કેટલા? 23 થાય. બંને જોડાય ફલન થાય એટલે યુગ્મન જ
માં કેટલા થાય ફરી પાછા 23 જોડ થઈ જાય અને આમાં વિભાજન થાય અને વિભેદન થાય અને જે બાળક બને એમાં પાછા કેટલા આવે 23 જોડ. રીઝન આ સંભાજન પ્રકારે થાય અને રીઝન કે આ અર્ધીકરણ પ્રકારે થાય. જો અર્ધીકરણ પ્રકારે થાય છે એટલે આ એક પેઢી માનવજાતની, આ બીજી પેઢી, બરાબર છે? તો માનવજાતમાં જે 23 જોડ રંગસૂત્ર જળવાઈ રહેવા છે એ આના કારણે થાય. જો એ અંડકોષ બનતી વખતે અર્ધીકરણ ન થતું હોય તો શું થાય? આ 23 જોડને આ 23 જોડ રહે જોડાય, 46 જોડ થઈ જાય. પાછું સંભાજન થાય તો આમાં 46 જોડ રહે. આ જ્યારે બીજી પેઢીનું સર્જન કરે તો ડબલ થતું જાય, સમજાય છે? એટલે 23 જોડ મનુષ્યમાં છે, જન્મનાર બાળકમાં પણ 23 જોડ રાખવા માટે અહીંયા જન્યુઓ બનતી વખતે અર્ધીકરણ થવું જરૂરી છે. સમજણ પડે છે? આ ટોપિક એ બહુ મહત્ત્વનો પોઈન્ટ છે, પહેલું વાક્ય, બરાબર. એટલે જાતિ પ્રમાણે, એટલે માનવ જાત છે તો આવું થાય, બીજી કોઈ જાતિમાં ધારો કે 22 જોડ હોય તો એ રે, કોઈમાં 3 જોડ હોય તો 3 જોડ જળવાય. જે પણ લિંગી પ્રજનન કરતા સજીવોમાં જાતિની સંખ્યા સરખી જળવાઈ રહે એના કારણે અર્ધીકરણ દ્વારા બીજો એક ટોપિક, બે નંબરનો એક વસ્તુ શું કહે છે? દરેક જાતિ પ્રમાણે રંગસૂત્રની સંખ્યા સરખી જળવાઈ રહે. હવે ખાસ જુઓ બીજો પોઈન્ટ શું કહે છે કે અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં, સજીવની જે વસ્તી છે એમાં પેઢી દર પેઢી, આ એક પેઢી છે, આ બાળક જન્મ્યું એટલે બીજી પેઢી કહેવાય, પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં પણ વધારો થાય. ખાસ જોવો, જો જનીનિક ભિન્નતા એટલે માતા અને પિતા કરતાં બાળકમાં રંગસૂત્રોની સંખ્યા સરખી તો રહે જ, પણ ક્યાંકને ક્યાંક રંગસૂત્રો થોડાક બદલાયેલા હોય છે. કારણ કે રંગસૂત્રો જનીનના બદલાયેલા છે અને આમાં જનીન બદલાયેલું હોય જ. કેમ બદલાયેલું હોય? કારણ કે બાળકનો જન્મની શરૂઆત યુગ્મનસની થાય, યુગ્મનનું નિર્માણ બે જન્યુઓના જોડાણથી થાય, ખાસ ધ્યાન રાખજો. અને જન્યુઓનું નિર્માણ વખતે કઈ ક્રિયા થાય? અર્ધીકરણની. અને અર્ધીકરણની ક્રિયા થાય તો આપણે જોયું ક્યાંકને ક્યાંક રંગસૂત્રમાં કંઈ જનીન બદલાઈ જાય. દરેક જનીન કોઈ લક્ષણ માટે જવાબદાર હોવાથી માતા અને પિતા કરતાં એની પછીની પેઢીમાં કંઈ ભિન્નતા આવે ને આવે જ. જો ક્યારેય કોઈ બાળક માતા અને પિતાને એકદમ આબેહૂબ નથી હોતું, લક્ષણમાં, રચનામાં, દેહી ધાર્મિક ક્રિયામાં ક્યાંક ને ક્યાંક કંઈક તો ચેન્જીસ થોડોક હોય ને હોય, અને ચેન્જીસ આવો એને આપણું બીજું મહત્ત્વ કહી શકાય કે ભિન્નતા આવવી. અને ભિન્નતા જરૂરી છે કઈ ક્રિયા માટે? ઉદ્વિકાસ માટે. ઉદ્વિકાસ એટલે પહેલાં કંઈક હતું એમાંથી ચેન્જીસ થઈને અત્યારે બન્યું. ભિન્નતા આવે તો જ ઉદ્વિકાસ થાય. ઉદ્વિકાસ એ 12th એક આખું ચેપ્ટર છે, બરાબર છે? પહેલાં જે સજીવો હતા, આપણે એમ કહીએ કે આપણે વાનરમાંથી અત્યારે માનવ બન્યો છે તો સેના કારણે ભિન્નતા આવતા 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 આ બને, એટલે ભિન્નતાને કારણે નવી જાતિનું નિર્માણ પણ થાય, બરાબર? તો નવી જાતિના નિર્માણ માટે પણ ઇનડાયરેક્ટલી કોનું મહત્ત્વ છે? અર્ધીકરણનું મહત્ત્વ છે, બરાબર? બહુ સારી રીતે બે પોઈન્ટ ઇન શોર્ટ અહીંયા આપણે સમજ્યા કે એ સ્પષ્ટ લખતી નથી, ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલે જ, પરંતુ આની સાથે આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. જો છે ચેપ્ટર એકદમ નાનું, પરંતુ વિડીયો તમારે વારે વારે જોવા પડશે. આખું સંભાજન એકવાર પરફેક્ટલી તૈયાર કરો. અર્ધીકરણમાં પહેલાં પૂર્વાવસ્થા એક પરફેક્ટલી કરી લો, પછી ભાડનાવસ્થા બે, ભાડનોત્તરાવસ્થા બે, અંત્યાવસ્થા બે, અને કોષરસ વિભાજન સિમ્પલ છે. પછી આ તો સેમ સંભાજનમાં હતું એવું જ, અને અર્ધીકરણના મહત્ત્વમાં બે જ પોઈન્ટ છે. હજુ એક વિડીયો આ લેક્ચરનો રહેશે, એમાં હું તમને સંભાજન અને અર્ધીકરણ નીટના ટોપિક તરીકે, બરાબર, લેક્સ જે નેક્સ્ટ અહીંયા ટુકન ટેક્સ્યુઅલ આ 12 લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું કરી નાખીએ છીએ, પરંતુ હજુ નીટ કરી અને એક લેક્ચર આમાં તમને લાસ્ટમાં મૂકું છું. આના પછીનો ખાસ જોજો, એમાં સંભાજન, અર્ધીકરણ એના ડિફરન્સ જે ઘણા બધા આમાં નથી આપેલા એ સમજાવીશું, એટલે તમને એક્ઝેક્ટલી એમસીક્યુ માટે પણ બહુ જ મહત્ત્વનો ટોપિક આના પછીનો વિડીયો રહેશે, એટલે એ પણ તમે સમજો અને નોટ ડાઉન કરી પણ લેશો. જે તમને તફાવત ત્યાં સમજાવતી જોઉં છું એ તમારી જાતે એના તફાવત પણ આપણે તૈયાર કરશું. વધારાનું કંઈક જરૂર લાગશે તો એ પણ હું એ દરમિયાન તમને કરાવી દઈશ, બરાબર? તો આજ સાથે આપણે આજનું લેક્ચર અને આનું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. કંઈ પણ તકલીફ હોય તો આપણા નેક્સ્ટ ટોપિકમાં કંઈ મને બાકી રહી ગયું હશે તો હજુ પછીના લેક્ચર છે જ બાકી આ ચેપ્ટરના, એમાં આપણે જોઈશું. ત્યાં સુધી આજનો લેક્ચર પૂરો કરીએ. જય હિન્દ.